ભલાઈ માટે યોગ 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 નમસ્કાર નમસ્કાર એ પોતાની રીતે એક શક્તિશાળી પ્રક્રિયા છે તે કરોડ રજ્જુના નીચેના ભાગને અસાધારણપણે સક્રિય કરે છે કરોડ રજ્જુની પાસેના સ્નાયુઓને મજબૂત કરવાની સાથે તેને સુદ્રઢ બનાવે છે જેથી ઉંમરની સાથે કરોડ રજ્જુ કમજોર ન થાય કે જેને કારણે સ્નાયુઓ અમળાય છે એ થતું નથી જેવા નુકસાનની શરૂઆત થઈ ચૂકી હોય તો યોગ નમસ્કાર એ તમારી કરોડરજ્જુને પુનર્જીવિત કરવાનો ઉત્તમ રસ્તો છે તેમાં સંપૂર્ણ શરીર માટેના સર્વાંગી લાભો રહેલા છે યોગ નમસ્કાર એ પોતાની રીતે એક ઘણી સાદી અને સંપૂર્ણ ક્રિયા છે યોગ નમસ્કારનો અભ્યાસ કરવા માટે પેટ હળવી સ્થિતિમાં હોવું જોઈએ એટલે કે જમ્યા પછી આશરે દોઢ કલાકનો અંતર રાખવું જો તમે તે સ્થિતિમાં ન હોવ તો કૃપયા આ અભ્યાસ હાલ ન કરો જેમને હરનિયાની તકલીફ હોય અથવા ત્રીજા ચોથા માસની ગર્ભવતી સ્ત્રીઓએ યોગ નમસ્કારનો અભ્યાસ ન કરવો પાંચમા માસથી ગર્ભવતી સ્ત્રીઓ જ્યાં સુધી તેમને આરામદાયક લાગે ત્યાં સુધી યોગ નમસ્કારનો અભ્યાસ ચાલુ રાખી શકે છે હવે આપણે યોગ નમસ્કાર શીખીશું આ અભ્યાસમાં સાત ચરણ છે તે તમને એક આખા ચક્રનું પ્રદર્શન કરીને બતાવશે કૃપયા ધ્યાન આપો તમારા પગ એકબીજાને સમાંતર અને આરામદાયક દૂરી પર રાખી ઊભા રહો તમારા હાથ અને ખભા ઢીલા અને આરામથી રાખો આંખો ખુલ્લી તમારી સામેના એક બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તમારું ધ્યાન સ્થિર થાય પછી બંને હથેળીઓને તમારી છાતીની સામે નમસ્કારની મુદ્રામાં લાવો આ શરૂઆતની સ્થિતિ છે શ્વાસ લેતા તમારા હાથ તમારા માથાની ઉપર લઈ જાઓ શ્વાસ કાઢતા તમારા હાથ નીચે લાવો જેથી તમારી હથેળીઓનો નીચલો ભાગ તમારી ડોક પાછળ આવે શ્વાસ લેતા તમારા હાથ તમારા માથાની ઉપર લઈ જાઓ શ્વાસ કાઢતા તમારા હાથ નીચે તમારી છાતી સામે લાવો આ પહેલું ચરણ છે આ તમે વધુ વ્યવહાર કરો બીજું ચરણ શ્વાસ કાઢતા તમારા ગળાના ખાડામાંથી અવાજ કાઢો ત્રીજું ચરણ દરેક વખતે તમારા હાથની આંગળીઓ એક સાથે અને ઉપરની દિશામાં સીધી હોવી જોઈએ જ્યારે તમે તમારા હાથ ડોક પાછળ લાવતા હો ત્યારે પણ જ્યારે તમે તમારા હાથ ઉપર લઈ જાઓ ત્યારે સંપૂર્ણ રીતે શ્વાસ અંદર લો નીચે લાવતી વખતે અવાજ સાથે સંપૂર્ણ રીતે શ્વાસ બહાર કાઢો આ ત્રણ વખત કર્યા બાદ ઘૂંટણવાળીને સીધા નીચે બેસો ચોથું ચરણ શ્વાસ લેતા તમારા હાથ ઉપર લઈ જાઓ શ્વાસ કાઢતા તેમને ડોકની પાછળ નીચે લાવો શ્વાસ લેતા ઉપર લઈ જાઓ શ્વાસ કાઢતા નીચે તમારી છાતી સામે લાવો શ્વાસ લેતા તમારા હાથને સીધા બહારની તરફ તમારી સામે ધકેલો આંગળીઓ બહારની દિશામાં હોવી જોઈએ અવાજ સાથે શ્વાસ કાઢતા તેમને છાતી સામે પાછા લાવો આ ત્રણ વાર કરો પાંચમું ચરણ શ્વાસ લેતા हाथ ऊपर ले जाओ श्वास काटता हाथ तारी डोकनी नीचे लाओ श्वास लेता हाथ ऊपर ले जाओ श्वास काटता नीचे तमारी छाती सा लाओ श्वास लेता सीधा बहार तरी श्वास काटता पाछा तमारी छाती सामे। एक बार फरी छठू चरण श्वास अंदर हाथ ऊपर श्वास बाहर हाथ नीचे श्वास अंदर हाथ ऊपर श्वास श्वास अंदर हाथ सीधा बाहर, श्वास बाहर हाथ छाती सातमु चरण श्वास लेता तमारा हाथ ने बाहर धकेलो તમારા ઘૂંટણ જમીનને અડાડો આગળ નમો અને તમારું કપાળ પણ જમીનને અડાડો તમારા હાથ તમારા માથાની ઉપર લંબાવો તમારી હથેળીઓ જમીન ઉપર રાખો તમારા બંને હાથ એવી રીતે રાખો કે જેથી બંને અંગૂઠાઓ અને પહેલી આંગળીઓ એકબીજાને સ્પર્શ કરીને એક ત્રિકોણ રચે તમારી કોણીઓ સહેજ વળેલી હોવી જોઈએ આ બાલાસન છે તમારો શ્વાસ સામાન્ય થાય ત્યાં સુધી અથવા ઓછામાં ઓછી બે મિનિટ સુધી આ સ્થિતિમાં જ રહો પછી ધીમેથી ઊભા થાવ અને ફરીથી શરૂઆતની સ્થિતિમાં આવો આ યોગ નમસ્કારનું એક ચક્ર છે હવે આપણે યોગ નમસ્કારનું એક ચક્ર સાથે કરીશું કૃપયા ઊભા થઈ જાઓ તમારા પગ આરામદાયક દૂરી પર અને એકબીજાને સમાંતર રાખી ઊભા રહો આંખો ખુલ્લી તમારી સામેના એક બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તમારું ધ્યાન સ્થિર થાય પછી બંને હથેળીઓને તમારી છાતીની સામે નમસ્કારની મુદ્રામાં લાવો આ શરૂઆતની સ્થિતિ છે પહેલું ચરણ શ્વાસ લેતા તમારા હાથ ઉપર લઈ જાઓ શ્વાસ કાઢતા અવાજ સાથે તમારા હાથ તમારા માથા પાછળ નીચે લાવો श्वास लेता तेमने ले जाओ श्वास काटता नीचे तमारी छाती सा लाओ आ बधु करो बीजू चरण संपूर्ण श्वास लाई तरा हाथ ऊपर लाओ संपूर्ण श्वास काटता हाथ नीचे लाओ श्वास अंदर हाथ ऊपर श्वास बाहर हाथ नीचे छाती समय त्रिजो चरण श्वास अंदर हाथ ऊपर श्वास बाहर हाथ नीचे तुम्हारा माथा पाछड़ श्वास अंदर हाथ ऊपर श्वास बाहर हाथ नीचे छाती समय हवे घूटन वाड़ी ने सीधा नीचे बैसो तुम्हारा ध्यान सीधू तुम्हारे सामने छे ते सुनिश्चित करो चतुर्थ चरण श्वास अंदर हाथ ऊपर श्वास बाहर हाथ नीचे डोक पाछड़ श्वास अंदर हाथ ऊपर श्वास बाहर हाथ नीचे श्वास लेता तमारा हाथ ने बाहर धकेलो श्वास काटता તમારા હાથને તમારી છાતી તરફ લાવો આ આપણે વધુ વ્યવહાર કરીશું પાંચમું ચરણ શ્વાસ અંદર હાથ ઉપર શ્વાસ બહાર હાથ નીચે તમારું માથું સીધું રાખશો શ્વાસ અંદર હાથ ઉપર શ્વાસ બહાર હાથ નીચે શ્વાસ અંદર હાથ સીધા બહાર श्वास बाहर हाथ पाछा छठो चरण श्वास अंदर हाथ ऊपर, श्वास अंदर हाथ ऊपर, श्वास बाहर हाथ नीचे श्वास अंदर हाथ सीधा बाहर શ્વાસ બહાર હાથ પાછા સાતમું ચરણ શ્વાસ લેતા તમારા બંને હાથને બહાર ધકેલો તમારા ઘૂંટણ જમીનને અડાડો આગળ નમો અને તમારું કપાળ પણ જમીનને અડાડો તમારા પગની આંગળીઓને પાછળની તરફ ખેંચો શરીર તમારી એડીઓ ઉપર બેઠેલું હોવું જોઈએ તમારા હાથ એવી રીતે રાખો કે જેથી બંને અંગૂઠા અને પહેલી આંગળીઓ એકબીજાને સ્પર્શ કરીને એક ત્રિકોણ રચે તમારી કોણીઓ સહેજ વળેલી હોવી જોઈએ તમારો શ્વાસ સામાન્ય થાય ત્યાં સુધી બાલાસનમાં રહો પછી ધીમેથી ઊભા થાઓ અને શરૂઆતની સ્થિતિમાં પાછા આવો તમારો અભ્યાસ પૂરો થાય પછી આરામથી બેસી જાઓ આપણે થોડાક પરિવર્તનો અને સુધારો જોઈશું જો તમને વાળીને સીધા નીચે બેસવામાં મુશ્કેલી જણાતી હોય તો તમારા પગને એકબીજાને સમાંતર રાખીને અડધા કે એક ઇંચનો જાડો ટેકો તમારી એડી નીચે મૂકી શકો છો હાથ માથા પાછળ લાવતી વખતે કેટલાકની આંગળીઓ પાછળની તરફ વળેલ હોય છે આંગળીઓ સીધી ઉપરની દિશામાં હોવી જોઈએ અને માથું પણ નીચે તરફ નમી જતું હોય છે માથું સીધું રહેવું જોઈએ હાથોનું ખૂબ ઝડપથી કે સહજ રીતે ચલન કરવું નહીં ઉપર અને નીચે લાવતી વખતે હાથોમાં થોડું ખેંચાણ હોવું જોઈએ હવે આ બધા ફેરફારો અને સુધારોને ધ્યાનમાં રાખી આપણે સાથે યોગ નમસ્કારનું એક ચક્ર કરીશું કૃપયા ઊભા થઈ જાઓ તમારા પગ આરામદાયક દૂરી પર અને એકબીજાને સમાંતર રાખી ઊભા રહો જેમણે નીચે બેસવાના ટેકા તરીકે ગાદીની જરૂર હોય તેમને પગના પંજાની પાછળ તે રાખવી અને જ્યારે ચોથા ચરણમાં આપણે નીચે બેસવા જઈએ ત્યારે તે ગાદી ઉપર પગ મૂકી તેનો ટેકા તરીકે ઉપયોગ કરવો આંખો ખુલ્લી તમારી સામેના એક બિંદુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તમારું ધ્યાન સ્થિર થાય પછી છાતીની સામે નમસ્કારની મુદ્રા રાખો આ શરૂઆતની સ્થિતિ છે પહેલું ચરણ સંપૂર્ણ શ્વાસ લેતા તમારા હાથ ઉપર લઈ જાઓ શ્વાસ કાઢતા અવાજ સાથે તમારા હાથ માથા પાછળ નીચે લાવો શ્વાસ લેતા તેમને ઉપર લઈ જાઓ શ્વાસ કાઢતા તેમને નીચે તમારી છાતી સામે લાવો આ વધુ વ્યવહાર કરો બીજું ચરણ સંપૂર્ણ શ્વાસ લેતા તમારા હાથ ઉપર લઈ જાઓ સંપૂર્ણ શ્વાસ કાઢતા તમારા હાથ નીચે લાવો શ્વાસ અંદર હાથ ઉપર શ્વાસ બહાર હાથ નીચે છાતી પાસે ત્રીજું ચરણ શ્વાસ અંદર હાથ ઉપર શ્વાસ બહાર હાથ નીચે તમારા માથા પાછળ શ્વાસ અંદર હાથ ઉપર શ્વાસ બહાર હાથ નીચે છાતી સામે હવે ઘૂંટણવાળીને સીધા નીચે બેસો તમારા ટેકા માટે ગાદીની જરૂર હોય તો તેનો ઉપયોગ કરી શકો છો ध्यान तमारी सामने है ते सुनिश्चित करो चौथे चरण श्वास अंदर हाथ ऊपर, श्वास बाहर, हाथ नीचे श्वास अंदर हाथ ऊपर, श्वास बाहर, हाथ नीचे श्वास लेता तमारा हाथ ने बाहर धकेलो શ્વાસ કાઢતા તમારા હાથને ફરી તમારી છાતી તરફ લાવો આપણે આ વધુ વ્યવહાર કરીશું પાંચમું ચરણ શ્વાસ અંદર હાથ ઉપર શ્વાસ બહાર હાથ નીચે તમારું માથું સીધું રાખશો શ્વાસ અંદર હાથ ઉપર શ્વાસ બહાર હાથ નીચે શ્વાસ અંદર હાથ સીધા બહાર श्वास बाहर हाथ पाछा छठो चरण श्वास अंदर हाथ ऊपर श्वास बाहर हाथ नीचे श्वास अंदर हाथ ऊपर श्वास बाहर हाथ नीचे छाती समय श्वास अंदर हाथ सीधा बाहर શ્વાસ બહાર હાથ પાછા છાતી સામે સાતમું ચરણ શ્વાસ અંદર લેતા તમારા હાથને બહાર ધકેલો તમારા ઘૂંટણ જમીનને અડાડો આગળ નમો અને તમારું કપાળ પણ જમીનને અડાડો તમારા પગની આંગળીઓને પાછળ તરફ ખેંચો શરીર તમારી એડીઓ પર બેઠેલું હોવું જોઈએ તમારા બંને હાથ એકસાથે જમીન ઉપર રાખો જેથી અંગૂઠાઓ અને પહેલી આંગળીઓ એકબીજાને સ્પર્શ કરીને એક ત્રિકોણ રચે તમારી કોણીઓ સહેજ વળેલી હોવી જોઈએ તમારો શ્વાસ સામાન્ય થાય ત્યાં સુધી બાલાસનમાં રહો પછી ધીમેથી ઊભા થાઓ અને શરૂઆતની સ્થિતિમાં પાછા આવો તમારો અભ્યાસ પૂરો થાય પછી આરામથી બેસી જાઓ નિયમિતપણે જ્યારે તમે યોગ નમસ્કાર તમારી જાતે કરો ત્યારે વધુમાં વધુ અસર માટે તમારે યોગ નમસ્કારના ત્રણ ચક્રો કરવા જોઈએ